એ નાનપણથી યોગ સાધના અધ્યાત્મની અંદર ભગવાનની શોધ કરતા હતા. તો ફરતા 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 મેધાવી બાળકને એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો સંપર્ક થયો. એ પગબાળા યુવાવસ્થામાં અયોધ્યા ગયા, વારાણસી ગયા, આખા ભારતનું ભ્રમણ કર્યું. એકવાર અમેરિકાના શિકાગોમાં પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ એટલે કે ધર્મ સંસદ મળી, એમાં પણ એ ભાગ લેવા ગયા. આ બધી વાતો આપણે જાણીએ છીએ કે એમણે કહ્યું, માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા અમેરિકન ભાઈઓ અને બહેનો, અને એટલામાં બધા ઊભા થઈને 3 મિનિટ 4 મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન, એટલે ઊભા થઈને તાળીઓ અટકે જ નહીં. તો એવું શું હશે સંબોધનમાં? એ અવાજની અંદર જે પ્રભાવ હતો, જે ઓરા હતી. ત્યાર પછી આખા અમેરિકામાં ફર્યા, વિશ્વના અનેક દેશોમાં ફર્યા. જ્યારે ભારતમાં આવ્યા પાછા, તો એમને વેલકમ કરવા માટે દરિયા કિનારે જહાજની બહાર અનેક રાજા મહારાજાઓને પ્રતિષ્ઠિત લોકો હતા. તો એ બધાને મળવાને બદલે સ્વામી વિવેકાનંદ ધરતીમાં આળોટવા લાગ્યા, કેમ કોઈ બાળક માટી સાથે રમતું હોય. તો રાજા મહારાજાઓ કે અમે તમને વેલકમ કરવા છીએ, સ્વાગત કરવા છીએ, આ શું કરો છો? અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી હું ભોગની ભૂમિમાં હતો, જ્યાં ભોગ વિલાસ હતા, જલસા પાણી જેને આપણે કહીએ, આ યોગની ભૂમિ છે, માટે હું અહીંયા પહેલા માટીમાં મારી જાતને રગદોળીને પવિત્ર થઈ જઉં. આ માટીની આપણને કોઈને કિંમત નથી. સ્વામી વિવેકાનંદજીને આટલી કિંમત હતી કે આવતા વેત પહેલા યોગની ભૂમિમાં આળોટવાના ચાહુંગા. વિવેકાનંદ જો શખ્સિયત હૈ, વો ઉનકી દો સબસે બડી ખાસિયત થી, વો એક તો ગુરુ ભક્ત થે ઓર એક માત્ર ભક્ત. ગુરુ ભક્ત ઇસલિયે થે વો કે ઉનકે ગુરુ જો થે રામકૃષ્ણ પરમહંસ, જબ વો પહેલી વાર ઉનસે મિલે તો પહેલા ક્વેશ્ચન અપને ગુરુ સે ઉન્હોને કિયા કે ક્યા આપને ભગવાન દેખા હૈ? તો રામકૃષ્ણ પરમહંસ ને કહા કે હા, મેને ભગવાન દેખા હૈ, ઓર જિસ તરહ સે તુમ મુજે દિખાઈ દે રહે હો ઉસસે ભી સાફ વો મુજે દિખાઈ દેતે હૈ. इस एक उत्तर से विवेकानंद जी बहुत ज्यादा प्रभावित हुए और उसी समय उनको उन्होंने गुरु मान लिया. और मैं आपको बताना चाहूंगा कि गुरु भक्ति की जो पराकाष्ठा है वो ये है कि जब रामकृष्ण परमहंस को कैंसर की बीमारी हुई थी लास्ट अंतिम चरण में, तब उनको वोमिटिंग होती थी. वोमिटिंग का मतलब समझते हो ना? उस वोमिटिंग को अंजलि भर करके वो पी जाते थे कि एक कर्ण भी है ना इनका, ये मेरे अमृत के समान है और मैं इसको बाहर नहीं जाने दूंगा. तो ये उस पराकाष्ठा में वो गुरु भक्ति और गुरु में भगवान को देखते थे.